નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર કોમર્સના પ્રથમ પરીક્ષાના સો માર્ક્સના પેપરમાં આપણે સેક્શન એ અને સેક્શન બીના સોલ્યુશનની વાત વિડીયો લેક્ચર નંબર એકમાં કરી છે આપસો વિદ્યાર્થીઓને વધારે રિવિઝન મળી રહે એવા હેતુથી આજે આપણે આ વિડીયો લેક્ચરમાં સેક્શન સી અને સેક્શન ની વાત કરવાના છીએ દોસ્તો આપસો વિદ્યાર્થીઓ જરૂર હોય ત્યાં નોંધ કરતા જશો આપના અભ્યાસક્રમમાં જે પેરેગ્રાફ છે તે પેરેગ્રાફ આ પ્રમાણે છે અહીંયા સેક્શન સીનો એક પેરેગ્રાફ આપ્યો છે અને નીચે એના પાંચ ક્વેશ્ચન આપ્યા છે આપણે એને સમજવા પ્રયત્ન કરીએ પેરેગ્રાફ તમે વાંચ્યો જ હશે અને જાણીતો પેરેગ્રાફ છે અહીંયા ક્વેશ્ચન છે નંબર થર્ટી થ્રી દોસ્તો આપ સૌ વિદ્યાર્થીઓ બરાબર નોંધ કરી લેશો બાય વુમ વોઝ સલીમ બ્રોટઅપ બ્રોટઅપનો અર્થ છે ઉછેર થવો શા માટે આવો એક ક્વેશ્ચન છે

વોટ વોઝ સલીમ ગિવન એઝ અ પ્રેઝન્ટ સલીમને પ્રેઝન્ટ તરીકે શું આપવામાં આવ્યું હતું વોટ ડીડ હી ડૂ વિથ ઇટ તેણે તેમની સાથે શું કર્યું તો જવાબ જુઓ આપને ખબર છે કે સલીમ વોઝ ગીવન અહીંયા જુઓ સલીમ વોઝ ગીવન એન એક્સપેન્સિવ એર ગન એઝ અ પ્રેઝન્ટ બરાબર ત્યાં સુધી લખવાનું ત્યાં ફૂલ સ્ટોપ મૂકી દેવાનું અને પછી તેણે શું કર્યું એ આપણે અહીંથી લખવાનું બરાબર હી શોટ આપણે અહીંથી બનાવવાનો જવાબ હિ શોટ એસએચ ઓટી સાદા ભૂતકાળમાં જવાબ બનાવવાનો હી શોટ અ યલો થ્રોટ યલો થ્રો ટે ડ શું લખવાનું ઈડી લગાડવાનું આપણે આ જવાબ પેરેગ્રાફ પરથી બનાવવાનો છે એટલે તમે નોંધી લેશો હી શોટ અ યલો થ્રોટેડ સ્પેરો વિથ ઇટ ફરીવાર હી શોટ અ યલો થ્રોટેડ સ્પેરો વિથ ઇટ આ રીતે બનાવવાનું છે નંબર થર્ટી ફાઈવ સલીમ અલી સોરી ડીડ યંગ સલીમ્સ અંકલ ટેક હિમ ટુ બી એનએચ શા માટે બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી નામની સંસ્થામાં અંકલ તેમને લઈ જાય છે તો આપણે જાણીએ છીએ કે સલીમ અલીના પ્રશ્નો ઘણા બધા હતા અને એના જવાબ અંકલ પાસે પણ નહીં હતા એટલે એ સવાલના જવાબ મળી રહે સોલ્યુશન એટલા હેતુથી એ તેમને સંસ્થામાં લઈ ગયા હતા એટલે જવાબ આ રીતે આપણે બનાવીશું બરાબર યંગ સલીમ્સ અંકલ ટી ડબલ ઓ કે કાર્ડમાં ફેરફાર કરશો ક્રિયાપદમાં બરાબર ટૂંક હિમ ટુ બી એસ હવે શા માટે ડાયરેક્ટ આપણે જવાબ જોડી શકીએ છીએ ટુ થી બરાબર ટુ સેટિસ્ફાઈ શા માટે ટુ સેટિસ્ફાય એને સંતોષ થાય એને જવાબ મળી રહે એટલા માટે એટલે ટુ સેટિસ્ફાય બરાબર સલીમ્સ ક્યુરિયોસિટી ટુ સેટિસ્ફાય સલીમ્સ ક્યુરિયોસિટી કઈ ક્યુરિયોસિટી કઈ જિજ્ઞાસા તો ટુ સેટિસ્ફાય સલીમ્સ ક્યુરિયોસિટી અબાઉટ ધ યલો થ્રોટેડ સ્પેરો દેટ હી હેડ શોટ કરવા માટે અંકલ તેમને ત્યાં લઈ જાય છે થોડું વિચારશો તો આ જવાબ તમને સરળતાથી બનાવતા આવડી જશે નંબર થર્ટી સિક્સ વેન ડી સલીમ અલી ડિસાઇડ ટુ બીકમ એન ઓર્નિથોલોજીસ્ટ પક્ષી એટલે કે પક્ષી શાસ્ત્રી બનવાનું ક્યારે નક્કી કર્યું તો જવાબ છે સલીમ અલી ટુ બીકમ એન વેન અથવા તો ઓન ધ ડે હી વિઝિટેડ બી એન એચ એસ વિથ હિઝ અંકલ અંકલ સાથે બી એન સંસ્થાની મુલાકાત લઈ અને ત્યાં પ્રોફેસરને મળ્યા અને એમણે જે વાતચીત કરી સ્પેરો વિશે ત્યારે તેમણે નક્કી કર્યું કે મારે હવે બર્ડ શૂટર નથી રહ્યું બર્ડ લવર બનવું છે એટલે કે પક્ષી શાસ્ત્રી બનવું છે અને આમ વન્સ અગેન આઈ રિપીટ ધ આન્સર ફ્રેન્ડ્સ સલીમ અલી ડિસાઇડેડ ટુ બીકમ એન ઓર્નિથોલોજીસ્ટ ઓન ધ ડે હી વિઝિટેડ ધ બી એનએચ વિથ ઇઝ અંકલ આવો પણ જવાબ તમે લખી શકો છો નંબર થર્ટી સેવન વોટ ચેન્જ કેમ ઓવર સલીમ સલીમના જીવનમાં કયો બદલાવ આવ્યો

વસ્તુ ફ્રોમ એ બર્ડ શૂટર બર્ડ શૂટરમાંથી નેચર કન્ઝર્વેટર બને છે બર્ડ લવર બને છે એટલે આ પરિવર્તન એનામાં આવે છે તો દોસ્તો આવી રીતે આ ક્વેશ્ચનનો જવાબ તમે ઇઝીલી આપી શકશો ચાલો હવે રીડ ધ પેરેગ્રાફ એન્ડ રાઈટ ઇટ સમરી એન્ડ સજેસ્ટ સુટેબલ ટાઇટલ અહીંયા ટાઇટલ પણ આપવાનું છે અને એક સમરી પણ લખવાની છે તો પેરેગ્રાફનું વન થર્ડ કેવી રીતે કરવું એ તમે આપણી ચેનલમાં સમરી રાઈટિંગ કેમ બનાવવું પ્રેસી રાઇટિંગ કેમ બનાવવું તે વિડીયોમાં જોઈ ગયા છો હવે તો ફક્ત એના જવાબની જ વાત કરવાની છે એટલે અહીંયા ટાઇટલ છે એક લેખકની કન્ફ્યુઝનની વાત છે બરાબર પેરેગ્રાફ તમે જોયો છે તો અહીંયા છે ધ રાઇટર્સ કન્ફ્યુઝન એવું એક ટાઇટલ આપવાનું છે ધ રાઇટર્સ કન્ફ્યુઝન અને ખાસ મહત્ત્વની વાત ક્યારેય બેઠા વાક્ય લખવાનો આગ્રહ નહીં રાખવાનો અને એમાંય ખાસ આય જે લેખકે પોતાના માટે વાપરેલું હોય તે જવાબમાં કદાપી લખવું નહીં એટલે આની જગ્યાએ ધ રાઈટર ધ ઓથર અથવા એનું નામ આપેલું હોય ઓથરનું તો તે નામનો ઉપયોગ કરવો જોઈએ એટલે જવાબ કંઈક આવી રીતે બની શકે ધ રાઈટર ફાઉન્ડ હર સેલ્ફ ઇન ધ હોસ્પિટલ બેડ વિથ હર ફેમિલી ફ્રેન્ડ્સ ડોક્ટર્સ એટસેટ્રા બરાબર સી વોઝ ટોલ્ડ અબાઉટ સેવરિટી ઓફ હર ઇન્જરીઝ ઇન્જરીઝની સેવરિટીની વાત કરવામાં આવી એન્ડ અ રિસ્કી સર્જરી કારણ કે રેર સર્જરી હતી વિથ અ મિયર ફિફ્ટી પર્સન્ટ સક્સેસ રેટ અને બચવાની ઉમીદ જે છે એ પચાસ ટકાની જ હતી અને આગળ એવું લખી શકાય સી થોટ અબાઉટ મેની ચેલેન્જીસ તેણીને ઘણા બધા વિચાર આવ્યા કે મારી સામે તો પડકારો પડ્યા છે સી થોટ અબાઉટ મેની ચેલેન્જીસ સી કન્ટિન્યુડ થિંકિંગ તેણી વિચારવાનું શરૂ રાખ્યું અબાઉટ હર ફ્યુચર લાઈફ સી કન્ટિન્યુડ થિંકિંગ અબાઉટ હર ફ્યુચર લાઈફ બરાબર શી લુકડ પઝલ અને તેણી ગૂંચવાઈ ગઈ હા ક્વેશ્ચન સર્કલ્ડ જે લખેલું છે ને એમ કહેવા માગે છે કે સી લુકડ પઝલ્ડ એટલે આ રીતે કંઈક એવું વન થર્ડ ત્રીજા ભાગનો સાર તમારે લખવાનો છે દોસ્તો આશા રાખીએ કે તમને અહીંયા એનો સમરી રાઈટિંગ અને એનો ટાઇટલ બરાબર સમજાયો હશે હવે એક ન્યૂઝપેપર ક્લિપિંગ પાંચ માર્ક્સનો જે પેરેગ્રાફ છે તેની આપણે વાત કરી તો એરફોર્સ સ્ટેશન ગાંધીનગર સેલિબ્રેટ ફિફ્ટિન્થ એનિવર્સરીનો આ પેરેગ્રાફ છે અમદાવાદ બરાબર અને એરફોર્સ સ્ટેશન ગાંધીનગર ની વાત આ પેરેગ્રાફમાં કરવામાં આવી છે અને તેના સવાલના જવાબને આપણે અહીંયા સમજીએ તો જુઓ તમારી સામે પેરેગ્રાફ છે નીચે એક સવાલ છે વાય વોઝ અ કલ્ચરલ ઇવનિંગ ઓર્ગેનાઇઝ એટ એરફોર્સ સ્ટેશન ઇન ગાંધીનગર ગાંધીનગરમાં શા માટે ઇવનિંગ ઓર્ગેનાઇઝ કરવામાં આવી હતી તો એનો જવાબ આપને એકદમ સિમ્પલ છે કે ઓર્ગેનાઇઝ શા માટે કરવામાં આવી હતી તો અહીંયા જવાબ અહીંયા આપેલો છે

સેક્ટર ટ્વેન્ટી સેવન આપેલું છે તો આપણે જવાબ લખવાનો એર ફોર્સ સ્ટેશન ઇઝ લોકેટેડ ઇન સેક્ટર ટ્વેન્ટી સેવન ઇન ગાંધીનગર ઓકે દોસ્તો હવે જુઓ અહીં લખ્યું છે હુ વોઝ ધ ચીફ ગેસ્ટ ઓફ ધ વર્લ્ડ ઇવેન્ટ સમગ્ર ઇવેન્ટમાં ચીફ ગેસ્ટ તરીકે કોણ હતા તો અહીંયા તમને બહુ સરસ નામ આપ્યું છે જો એર માર્શલ અહીંથી જવાબ લખવાનું એર માર્શલ ડી ચૌધરી

આ યુનિટનું મેજર પાર્ટિસિપેટેશન સોરી 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 વેરી સોરી વેરી સોરી વેર વોઝ ધ એરફોર્સ સ્ટેશન ફોર્મડ ઓરિજિનલી તો ઓરિજિનલી ફોર્મડ ક્યાં થયું હતું તો એમાં તો આપણે એમ લખવાનું છે કે ધ એરફોર્સ સ્ટેશન વોઝ ઓરિજિનલી ફોર્મડ એટ ગોરખપુર લખવાનું છે એટ ગોરખપુર તો રિપીટ કરીએ છીએ બરાબર એ જવાબને અહીંયા ગોરખપુર લખજો બરાબર કેમ કે એમાં આપણે આપ્યું છે કે ફોર્મડ એટ ગોરખપુર આ પેરેગ્રાફમાં આપેલું છે અને ફોર્ટી થ્રી છે મેજર પાર્ટિસિપેશન ઓફ ધીસ યુનિટ એમાં આપણે નાઇન્ટીન સેવન્ટી વન વાળો જવાબ લખવાનો છે બરાબર ધ મેજર પાર્ટિસિપેશન ઓફ ધીસ યુનિટ બરાબર વોઝ વોર ઇન નાઇન્ટીન સેવન્ટી વન વોર પછી એક્સરસાઇઝ બ્રસ ટેક્સ ઇન મેન એટી સેવન એન્ડ ઓપરેશન પરાક્રમ

વિચ વર્ડ્સ મીન ટુ ગ્લો ઇન ધેન્જા તો જવાબમાં લખવાનું ટુ ગ્લો છે ને એટલે મૂળ રૂપ માંગુ છે ને એટલે તમારે અહીંયા મૂળરૂપ કરવું પડે જોવાનું ગ્લિટર ગ્લીમ શાઇન મૂળરૂપમાં જ લખવા પડે એટલે જવાબમાં તમારે એમાં જ લખવું પડે ટુ ગ્લીમ અથવા ટુ શાઇન બરાબર મીન્સ ટુ ગ્લો ઇન ધ સ્ટેન્જા જો તમે બેઠા લખો ભૂતકાળમાં

તો અહીંયા ડીડ નીકળી જાય અને લર્ન ટો અથવા લર્ન એ ડો આ તમે લખી શકો છો નંબર વોટ ડઝ ધ હાર્ટ વેન હૃદય શું ફીલ કરે છે અને ક્યારે બહુ મસ્ત સવાલ છે દોસ્તો ધ હાર્ટ ફીલ્સ થ્રિલ્સ વેન ઈટ હર્ડ ધ વોઇસ ફ્રોમ ધ હિલ વેન ઈટ હર્ડ ધ વોઇસ ફ્રોમ ધ હિલ્સ આ રીતે જવાબ લખવાનો નંબર ફોર્ટી એટ ફાઇન્ડ આઉટ ધ પેર્સ ઓફ રાઇમિંગ વર્ડ્સ આ સ્ટેજામાંથી રાઇમિંગ વર્ડ્સની પેર એકદમ સરળ છે ધ પેર્સ ઓફ રાઇમિંગ વર્ડ્સ આ એમ કરીને તમારે લખવાનું બરાબર ડે રે એવી રીતે થ્રિલ્સ હિલ્સ બરાબર આવી રીતે લખવાનું બરાબર ફાઉન્ટેન્સ માઉન્ટેન્સ આ રીતે કોઈ પણ પેર બનાવી દેવાની બે પેર મિનિમમ બનાવવાની છે

આ વસ્તુ બતાવે છે આપણને કે તમે આપેલા પેરેગ્રાફને પેસી વોઇસમાં ફેરવો એ આપણે ખાસ ધ્યાન લઈ લો પહેલા જોઈ લેવાનું કે કાળ પરિવર્તન છે વોઇસ પરિવર્તન છે નંબર એટલે કે વચન પરિવર્તન છે કે પ્રોનાઉન્સ સર્વનામમાં પરિવર્તન છે જોઈ લેવાનું કેમકે ઘણી બધી બાબતો આપણને બોર્ડમાં પૂછી શકાય એટલે આંધળુકીય કામ નહીં કરવાનું તો એન એક્સિડન્ટ વોઝ સીન બરાબર એક્સિડન્ટ વોઝ સીન એટ ધ ક્રોસ રોડ્સ બાય ભક્તિ આ રીતે હવે બીજું વાક્ય આપણે અહીંથી બનાવવાનું બસ બરાબર આખે આખું લખી લેવાનું ધ બસ કેરીંગ સ્કૂલ ચિલ્ડ્રન કેરીંગ સ્કૂલ ચિલ્ડ્રન વોઝ ડ્રાઈવન બસ એક જ છે એટલે વોઝ લખવાનું વોઝ ડ્રાઈવન વી થ્રી કરવાનું વોઝ ડ્રાઈવન વેરી ફાસ્ટ શબ્દ એડ કરવાનું વેરી ફાસ્ટ અને પછી લખવાનું બાય ધ ડ્રાઈવર એટલે જવાબ આ રીતે થશે ધ બસ કેરીંગ સ્કૂલ ચિલ્ડ્રન વોઝ ડ્રાઈવન વેરી ફાસ્ટ બાય ધ ડ્રાઈવર અને ત્રીજું વાક્ય લખવાનું છે ધ એમ્બ્યુલન્સ ધ એમ્બ્યુલન્સ વોઝ કોલ્ડ ફોર હેલ્પ ક્વિકલી બાય હર આ રીતે બે માર્ક્સ મેળવી શકાય છે દોસ્તો ચલો ક્વેશ્ચન નંબર ફિફ્ટી અ નેશનલ પાર્ક હેડ અ ડિફાઇન બાઉન્ડ્રી થ્રુ વિચ નો પર્સન કુડ ગેટ ઇન ટુ વિધાઉટ પરમિશન નેશનલ પાર્ક હેઝ અહીંયા જો હેડ અને હેઝ જે સ્પષ્ટ છે કે કાળ ભૂતકાળ છે જેને વર્તમાન કાળમાં ફેરવવાનો છે જોયું તમે દોસ્તો તો બસ આ સમજવું એ સૌથી મહત્વની વસ્તુ છે પેહલા તો શું કરવાનું છે એ ખબર પડવી જોઈએ તો અહીં દોસ્તો હેડ તો એનું ભૂતકાળ હેડ છે એનું ભૂતકાળ છે હેડ તો હેડ નું વર્તમાન કાર્ડ છે હેસ તો હવે લખવાનું આ નેશનલ પાર્ક હેઝ અઉન્ડરી બરાબર થ્રુ વિચ નો પર્સન નો પર્સન પછી કેન ગેટ કરવા કેન ગેટ આ કેન ગેટ ઇનટુ વિથઆઉટ પરમિશન આગળ લખવાનું વિઝિટર્સ કેન ઓબ્ઝર્વ અહીંયા પાછું કરવાનું કેન ઓબ્ઝર્વ ધ પાર્ક ભૂતકાળ હોય અને વર્તમાન કરવાનું કેન ઓબ્ઝર્વ ધ પાર્ક બાય અ વેહિકલ વિચ રૂટ છે ત્યાં રૂટ્સ લખવાનું એક વ્યક્તિ એક વેહિકલ છે એટલે રૂટ્સ આર ઓ યુ ટી એસ રૂટ્સ કરવાનું એસ લગાડવાનું છે બરાબર નહીતર માર્ક્સ નહીં મળે એટલે વીચ રૂટ્સ થ્રુ બેઠે બેઠું રાખવાનું ડિફાઈન ટ્રેસ સમજાઈ આ ભૂતકાળ નથી ટ્રેલ્સ એ એડજેક્ટિવ તરીકે વપરાયેલું હોય એમાં ફેરફાર કરવાનો નથી જ્યારે આ ક્રિયાપદ તરીકે વપરાયેલું છે એટલે એમાં એસ લગાડવાનો છે ડી ગાઢીને ઓકે દોસ્તો સમજાઈ ગયું ચાલો હવે આપણે ડાયરેક્ટ સ્પીચની મહત્વની વાત અહીંયા કરીએ છીએ

બદલે ધે શુડ વિઝિટ તમે લખી શકો છો અથવા ટુ વિઝિટ વડે પણ ડાયરેક્ટલી તમે જોડી શકો છો આપણે એક પદ્ધતિ દ્વારા અહીંયા જોડીને સમજાવીશું રાજવી પ્રપોઝ ટુ ધેટ ધે શુડ વિઝિટ ધ સાયન્સ એક્ઝિબિશન બીજું વાક્ય ધ્યેય ઉદ્ગાર વાક્ય છે એટલે એક્સક્મ્ડ બરાબર ધ્યેય એક્સક્લેમ્ડ લખીશું આનંદનો ભાવ છે એટલે વિથ જોઈ લખીશું તો જવાબ આ રીતે ધ્યેય એક્સક્લેમ્ડ રાજવી વિથ જોઈ ધેટ હવે ઉદ્ગારનું વિધાન કરીએ કરતા ક્રિયાપદ ધારી લઈએ તો ઇટ વોઝ ધારવા પડશે એટલે ધેટ પછી આ રીતે લખાશે ધેટ ઇટ વોઝ અ વેરી નાઇસ સજેશન ઇટ વોઝ અ વેરી ગુડ સજેશન અને વોટ કાઢી નાખવાનું છે ઉદગાર ચિહ્ન ગાડી નાખવાનું છે પરિવાર ધ્યેય એક્સલેમ્ડ રાજવી વિથ જોય ધેટ ઇટ વોઝ અ વેરી ગુડ સજેશન એન્ડ એડેડ ધેટ અહીંયા વાક્યમાં જોડવા માટે એન્ડ એડેડ ધેટ ધે વુડ શું લખવાનું ધે વુડ સ્યોરલી ગો ધે વુડ સ્યોરલી ગો વી નું ધે અને વીલ આપેલું છે એનું વુડ ધે વુડ સ્યોરલી ગો બરાબર ફૂલ સ્ટોપ હવે ત્રીજું વાક્ય છે કે જે વાક્ય આપણે અહીંયા આગળ લખવાનું છે એ છે રાજવી બોલે છે તો રાજવી રાજવી થેંકડે બરાબર અને પછી અહીં લખવાનું છે ચોથું વાક્ય ધ્યેય અગેન આસ્કડ ફરીથી પ્રશ્ન પૂછે છે આ ધ્યેય પ્રશ્ન પૂછે છે ધ્યેય અગેન આસ્કડ હર એટલે રાજવી હવે ઈ વડે જોડવાનું સાદો પ્રશ્ન છે એટલે ઈફ વડે જોડવાનું પ્રશ્નને વિધાનમાં ફેરવવાનું ઇફ ઇટ વોઝ વર્થ વિઝિટિંગ ફૂલ સ્ટોપ મૂકવાનું પ્રશ્નાર્થ ચિહ્ન ગાડી નાખવાનું ઇફ ઇટ વોઝ વર્થ વિઝિટિંગ અને હવે સર્ટેનલી છે તેના બદલે તમે એમ પણ લખી શકો છો કે રાજવી એગ્રીડ વિથ હિમ અથવા રિપ્લાઇડ પોઝિટિવલી બરાબર આ રીતે કરશો ચોક્કસપણે તમને માર્ક્સ મળશે જોડે જોડે એક સરસ મજાની પ્રેક્ટિસ પણ થશે દોસ્તો ગ્રામરમાં આપણે ખૂબ મહેનત કરીએ છીએ અને એમાં આપણે અધૂરા વાક્ય પૂરા કરો કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ ફંક્શન્સ ગીવન ઇન બ્રેકેટ્સ એ ખૂબ મહત્વની વસ્તુ છે ત્યારે જુઓ ફિફ્ટી ટુ ઉપર ધ્રુવી સ્ટડીઝ વર્તમાન કાર્ડ આપ્યો છે ખાસ કાર્ડ નોંધજો બરાબર ખાસ સ્ટડીઝ સો સિરિયસલી હવે ધેટ વડે રિઝલ્ટ ક્લોઝ બનાવવાનો છે તો જવાબ આ રીતે બનાવી શકે ધ્રુવી સ્ટડીઝ સો સિરિયસલી ધેટ શી કેન ગેટ એ વન ગ્રેડ ઇઝીલી આ એક એક્ઝામ્પલ છે અલગ અલગ રીતે જવા બનાવી શકો છો બરાબર સી વિલ ગેટ બરાબર સી મસ્ટ ગેટ ગેટ સી કેન આ રીતે તમે પછી મૂકી શકો છો નંબર ફિફ્ટી થ્રી હી રન્સ ફાસ્ટ હવે એઝીફ વડે સપોઝિશન બનાવવાનું છે ધારણા અનુમાન અંદાજ મારવાનું છે કલ્પના કરવાની છે તો હી રન્સ ફાસ્ટ ઇફ

દાખલા તરીકે આપણે એવું એક વાક્ય બનાવી શકાય અલગ અલગ ઘણા બધા જવાબ બને મોદીજી ઇઝ મોર પાવરફુલ ધેન મેની અધર લીડર્સ અથવા મોર પાવરફુલ ધેન મોસ્ટ અધર લીડર્સ આવું તમે બનાવી શકો બરાબર રેડી મોદીજી ઇઝ મોર પાવરફુલ ધેન ધેન પછી કરીને કોઈ એક વ્યક્તિનું નામ પણ લખી શકો બરાબર ધેન ડોનાલ્ડ ટ્રમ્પ આવી રીતે કોઈ નામ પણ લખી શકો છો અલગ અલગ પદ્ધતિથી બનાવી શકાય છે નંબર ફિફ્ટી ફાઈવ વેન આઈ વોઝ યંગ વેન આઈ વોઝ યંગ તો અહીં યુઝ ટુ એક ભૂતકાળની ટેવ આદત દ્વારા હેબિચ્યુઅલ એક્શન આપણે દર્શાવવાની છે એવી અહીં સૂચના આપી છે એટલે આપણે ભૂતકાળની ટેવ યુઝ ટુ પ્લસ મૂળરૂપથી બનાવવું જોઈએ તો જવાબ આ રીતે બનાવ વેન આઈ વોઝ યંગ આઈ યુઝ ટુ ગો ટુ ફાર્મ આઈ યુઝ ટુ ગો ટુ ટેમ્પલ વિથ માય ગ્રાન્ડ ફાધર આવી રીતે તમે બનાવી શકો છો બરાબર નંબર આઈધર તો જુઓ હવે આઈધર ઓર ઓર વડે જોડવાનું છે તો બે વિકલ્પ આપવાના છે હવે જેવું આઈધર પછી તમે જો અહીં નામ લખશો તો ઓર પછી નામ આવશે પણ અહીંયા વિલ આપેલું છે એટલે ક્રિયાપદ ફરજિયાત આવશે તો વિલ પછી અહીં ક્રિયાપદ આવશે એટલે અહીંયા ઓર પછી પણ ક્રિયાપદ લખવું જ પડશે તો જ એ ઓલ્ટરનેટિવ ચોઈસ થશે અને તમે એવું અંદાજ એક જવાબ એવો થઈ શકે કે ધર્મ વિલ આઈધર વોચ ટીવી તો વોચ વોચ તો 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 ટીવી ઓર ઓર ડુ ડુ બંને બાજુ ક્રિયાપદ આવે તો જ માર્ક્સ મળે આ તમે ધ્યાન રાખજો ચલો ફિફ્ટી સેવન વાંચો છો અહીંયા એક નાનો એ પેરેગ્રાફ સિન્થેસિસ માટે આપ્યો છે ત્રણ માર્ક્સ છે આપણે પેરેગ્રાફને જોઈન કરવાનો છે અને એક વાક્ય સલંગ બનાવવાનું છે મિનિંગફુલ વાક્ય બનાવવાનું છે તો અહીંયા જુઓ સોગ્રેટીસ વોઝ એ ફિલોસોફર હી વોઝ ગ્રેટ હી સર્ચ ફોર ટ્રુથ અને વી નો ઇટ હંમેશા આ નો ઇટ થિંક બિલીવ આ વાક્ય પહેલા આવે હંમેશા ઇટ અને ધીસ અને હોય ધેટ 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 આવે આવે છે એટલે વી નો જેમ કેમ ધ અર્થ ઇઝ રાઉન્ડ એવી રીતે તો વી નો ધેટ અહીંથી જવાબ શરૂ કરવાનો છે વી નો ધેટ સોક્રેટીસ વોઝ અ ગ્રેટ ફિલોસોફર તો જો ગ્રેટ ગ્રેટ શબ્દ મૂકી વોઝ અ ફિલોસોફર એટલે વિશેષણ અહીંયા એડ થઈ જશે એટલે વાક્ય નીકળી જશે અને હીના બદલે વુ સર્ચ ફોર ટ્રુથ તો જવાબ ફરી વાર વી નો ધેટ સો ગ્રેટ ઇસ વોઝ અ ગ્રેટ ફિલોસોફર વુ સર્ચ ફોર ટ્રુથ આવો એક જવાબ બની શકે બીજી રીતે પણ તમે જવાબ બનાવી શકો છો પણ એક જવાબ યાદ રાખો ને એમાં વધારે મજા આવશે ચાલો હવે એરર શોધો જી અહીં એરર તો આપેલી જ છે જો કે સુધારવાની છે કરેક્ટ કરવાની છે અને આખો પેરેગ્રાફ લખવાનો છે ધ્યાન રાખજો ઘણા વિદ્યાર્થી ખાલી એરર લખે છે અને માર્ક્સ ગુમાવે છે સાચા હોય જવાબ તો પણ એટલે યાદ રાખજો પેરેગ્રાફ લખવાનો અને અન્ડરલાઈન કરેલો ભાગ છે સુધારીને ફરીથી અન્ડરલાઈન કરવા બરાબર ચાલો ધ ફોલોઈંગ બિહેવિયર વોઝ નોટિસ બાય અ સાયન્ટિસ્ટ તો સાયન્ટિસ્ટ વ્યક્તિ છે અને આપણી ટેક્સ્ટબુકના પાંચમા યુનિટમાંથી આ પેરેગ્રાફ લીધેલો છે એટલે આપણા માટે જાણીતો મળે છે તો અહીંયા આવશે વુ વ્યક્તિ માટે વુ આવશે તો વુ વોઝ મેકિંગ ઇટ વુ વોઝ મેકિંગ અ સ્ટડી ઓફ એન્ડ્સ અ નંબર ઓફ અ નંબર ઓફ સાથે હંમેશા બહુ વચન આવે એટલે એન્ડ્સ આવશે નંબર ઓફ એન્ડ્સ વર ડાઉન ઇન અ પીટ પીટ એ સ્થળ છે એ ખાડો સ્થળ માટે અહીં વેર આવે ડબલ્યુ એચ ઇ આર ઈ તો વેર દે હેડ કિલ્ડ સમ ફ્લાઇઝ એન્ડ અધર ઇન્સેક્ટ અધર ઇન્સેક્ટોરા ફ્લાઈઝનો શિકાર કર્યો હતો તો દોસ્તો આ રીતે ચાર માર્ક્સ તમે આરામથી ઇઝીલી મેળવી શકશો બરાબર તો અહીંયા સેક્શન ઇમાં હવે આપણે ડાયાગ્રામ આપેલું છે તમે જાણો છો કે આ ડાયાગ્રામ પરથી તમારે એસી સો શબ્દોમાં એક પેરેગ્રાફ તૈયાર કરવાનો છે અને એ ઈઝી છે અને આપણે એમને લગતા અલગ વિડીયોઝ બનાવ્યા છે એટલે તમે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર નામના એ વિડીયો લેક્ચરમાં આ ટોપિક બરાબર સમજી લેજો એવી રીતે એસે તો ત્રણમાંથી આપણે કોઈ એક જ એસે લખવાનો છે બરાબર અને એ એસે પણ તમે આપણા એસેના ફોલ્ડરમાંથી તૈયાર કરી શકશો ઓકે દોસ્તો અને અહીંયા ખાસ તો પરીક્ષાની અંદર તમને આ ઉપયોગી બને એટલા માટે કહું છું કે સ્પીચ આપેલી હશે જેમ કે ઇમ્પોર્ટન્સ ઓફ યોગા અને એનાથવામાં એક એપ્લિકેશન છે તો એપ્લિકેશન તમને સરળ લાગતી હોય મોટે ભાગે બરાબર કેમ કે ઇઝી છે બહુ અને આપણા ચેનલમાં આપણે એપ્લિકેશન રાઇટિંગ નામનું એક વિડીયો ક્વોલિફિકેશન સાથે ફોર્મેટ સાથે મૂકો છો અને ખૂબ સરળ છે આપ એનો લાભ લેજો અને તૈયારી કરજો બરાબર ઇમેલનાથવામાં રિપોર્ટ છે તો દોસ્તો આ ઈમેલ અને રિપોર્ટ પણ તમને મળી રહેશે તો આશા રાખીએ કે આપ સૌ વિદ્યાર્થીઓ આ રિવિઝનના અંતે તમને પેપરમાં સેક્શન સી અને ડી કેવી રીતે લખવું એનો ખ્યાલ આવી ગયો હશે ફરીથી નવા વિડીયો સાથે આપણે મળીશું નવા ટોપિક સાથે ત્યાં સુધી રજા લઈએ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત